નમસ્કાર ઉપગ્રહ દ્વારા વર્ગખંડો સુધી વિષયોના નિષ્ણાંતો ને જે તે વિષયની તજજ્ઞતા સાથે પહોંચાડવાના આ સંધાનના આ ઇન્ટિગ્રેટેડ ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમમાં મનોજ્ઞાનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું હાર્દિક સ્વાગત છે હું પ્રાધ્યાપક બીડી ઢીલા તથા મારી સાથે આજે સાથી મિત્ર જે છે એ શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌધરી આજે અમે બંને વિદ્યાર્થીઓ આપની સમક્ષ ઔદ્યોગિક અને સંગઠના સંગઠનાત્મક મનોવિજ્ઞાનનો એક વિષય એટલે કાર્ય પર્યાવરણ વિશે તમને સમજૂતી આપીશું ચર્ચાઓ કરીશું શરૂઆત કરતાં પહેલાં હું પ્રાધ્યાપક ડી કે ચૌધરીનો પરિચય આપી દઉં શ્રી ચૌધરી સાહેબ છેલ્લા વીસ વર્ષથી કડીની શ્રીમતી એમ એમ શાહ મહિલા આર્ટ્સ કોલેજમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે હાલ તેઓ એસોસિએટ પ્રોફેસરનો હોદ્દો ધરાવે છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ તેમનો અનુસ્નાતકનો ફિલ્ડ રહ્યું છે અને આ રીતે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી એમનો એક વિષય રહ્યો છે તો એવા ધર્મેન્દ્રભાઈ ચૌધરીનું અહીંયા સ્વાગત છે વેલકમ સર થેન્ક યુ મારા સાથી મિત્ર ડૉક્ટર બીડી ઢીલા જે મારા કલિક છે તેઓ શ્રીમતી એમેન્સા મહિલા આર્ટસ કોલેજ કડીમાં છેલ્લા પંદર વર્ષથી મનોવિજ્ઞાન વિષયના એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપે છે મનોવિજ્ઞાન વિષયમાં સંશોધન તાલીમ અને શિક્ષણ સાથે એમનો નાતો રહ્યો છે તેઓ શ્રી મનોવિજ્ઞાન વિષયમાં ઘણા બધા સંશોધનાત્મક લેખો અને પુસ્તકો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી અને શિક્ષણ સાથે પોતાનો અનુબદ્ધ જાળવી રહ્યા છે એવા ડૉક્ટર બીડી ઢીલા નો અહીંયા આ સ્ટુડિયોમાં હું સ્વાગત કરું છું આવકારું છું આભાર ધર્મેન્દ્રભાઈ હવે મિત્રો આપણે આપણા આજના વિષય ઉપર આવીશું તમે તમારા ટીવીની સ્ક્રીન ઉપર સ્લાઇડ પર જોઈ શકો છો કે આજનો આપણો વિષય એ વર્ક એન્વાયરમેન્ટ એટલે કે કાર્ય પર્યાવરણ છે હવે આગળની સ્લાઇડ જે બતાવી રહ્યો છું એ વર્ક એન્વાયરમેન્ટ અથવા તો કાર્ય પર્યાવરણ શું છે એ ખ્યાલ ધર્મેન્દ્રભાઈ પહેલાં આપણે સ્પષ્ટ કરીશું હાજર સામાન્ય રીતે જ્યાં કામ થતું હોય માણસ છે કર્મથી અલિપ્ત કોઈ રહી શકતું નથી ગમે ત્યાં એની આજીવિકા માટે એને કાર્ય આજે કરવું પડે છે અને સામાન્ય રીતે અહીંયા જે કાર્યની વાત છે એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતું કાર્ય એના સંદર્ભમાં આજે આપણે વાત કરીશું આમ જોવા જઈએ તો કિચનથી લઈ અને ફેક્ટરી સુધી કે ઘરથી લઈ અને કારખાના સુધી માણસ કામ કરતો હોય છે એક સમય હતો ધર્મેન્દ્રભાઈ કે માણસ ઘરેથી કારખાને જતો હવે સમય એવો આવ્યો છે કે કારખાનું ઘરમાં આવ્યું છે કે ફેક્ટરી ઘરમાં આવી છે ઘણા બધા કામ ફેક્ટરીના ઘરે બેઠા બેઠા થઈ શકે છે તો કાર્યના સ્થળો બદલાયા છે કાર્યના પ્રકારો બદલાયા છે એની સાથે વર્ક એન્વાયરમેન્ટ પણ બદલાયું છે પણ એ પહેલાં કાર્ય પર્યાવરણ શું છે તો સ્લાઇડ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લોકેશન વેર એ ટાસ્ક ઇઝ કમ્પ્લીટેડ બહુ સીધો અને સરળ અર્થ છે એવું સ્થળ જ્યાં કાર્ય કરવામાં આવે છે કે કાર્ય પૂર્ણ કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે નોકરી કે એમ્પ્લોયમેન્ટ કે રોજગારીનું એવું સ્થળ અથવા તો એવું એ સ્થળનું એવું એન્વાયરમેન્ટ કે જ્યાંની ભૌતિક સુવિધાઓ ખાસ કરીને વર્કપ્લેસ એના બિલ્ડિંગ્સ એ બિલ્ડિંગનું સગવડો ત્યાં ઊભી કરવામાં આવતી સગવડો અને ખાસ કરીને આ સગવડો એ કર્મચારીઓના લાભાર્થે જો કે એનો અભિપ્રેત કે હેતુ તો ઉદ્યોગના લાભાર્થે ધર્મેન્દ્રભાઈ ઉત્પાદન વધારવાનો હા સાથે સાથે કર્મચારીમાં કાર્ય સંતોષ પેદા કરવાનો હાજી કર્મચારી નો સંસ્થા કે કંપની પ્રત્યેનો જે એટીટ્યુડ છે વલણ છે એને વિધાયક બનાવવાનો અને એ રીતે કર્મચારી જ્યાં કામ કરે છે ત્યાં ખૂબ જ સુંદર રીતે એ પોતાના કામને ઓપ આપી શકે અને લાંબા સમય સુધી થાક કંટાળો કે અરોચકતા જેવા મનોવૈજ્ઞાનિક ઘટકોથી પોતાની જાતને મુક્ત રાખીને પોતાનું પરફોર્મન્સ કરતૃત્વ આપી શકે એવો એક હેતુ આ કાર્ય પર્યાવરણ સાથે સંકળાયેલો છે તો સામાન્ય રીતે એવું કહી શકીએ કે શાળા હોય કોલેજ હોય સ્ટુડિયો હોય ફેક્ટરી હોય કે એક પોલીસ સ્ટેશન હોય કે બસ સ્ટેન્ડ હોય કે પાયલોટની કેબિન હોય કે ડ્રાઈવરની કેબિન હોય કે કોઈ જગ્યાએ કેબિનમાં ક્યુબ જેને કહીએ છીએ મલ્ટીનેશનલ કંપનીઓમાં એક ક્યુબમાં કામ કરતા કર્મચારીઓ હોય એ કર્મચારીઓને ફ્રેશ વોટર મળી રહે આ સામાન્ય બાબતો પણ કાર્ય પર્યાવરણમાં ધર્મેન્દ્રભાઈ આવે છે એને અનલિમિટેડ ગરમા ગરમ ચા કોફી મળે સારી કેન્ટીન હોય ત્યાં શુદ્ધ અને સાત્વિક જમવાનું મળે સરસ મજાનું પાર્કિંગ હોય પાર્કિંગ એવું કન્જસ્ટેડ ના હોય અને એ કર્મચારીને એ જગ્યાએ આવવું ગમે ત્યાં કામ કરવું ગમે અને એની સાથે જોડાઈ રહેવું ગમે એવું કોઈ પણ સ્થળનું જ્યારે વાતાવરણ ઊભું કરવામાં આવે છે એમાં હાલ તો આપણે એક ખ્યાલ એવો છે કે માત્ર ભૌતિક સુવિધાઓને જ વણી લેવામાં આવે છે પણ ભૌતિક સુવિધાઓની સાથે સાથે માનવીય સંબંધો એમાં એ સ્થળનો કાર્ય સ્થળનો બોસ પણ આવી જાય જેને મનોવૈજ્ઞાનિક ઘટકો આપણે કહીએ છીએ એ એના સાથી કર્મચારીઓ પણ આવી જાય સાથી કર્મચારીઓનું વ્યક્તિત્વ પણ આવી જાય તો ટૂંકમાં એમ કહી શકાય કે કાર્ય પર્યાવરણ એક એવું પર્યાવરણ હોવું જોઈએ કે જે કર્મ કર્મચારીને આકર્ષે ત્યાં આવવું એને ગમે અને સાથે સાથે કંપનીને લાભદાયક પણ હોય જેનો સંદર્ભ વધારે ઉત્પાદન વધારે સારી ગુણવત્તા અને સાથે સાથે ઓછા ખર્ચની બાબતો સંકળાયેલી હોય એ પણ જરૂરી છે બરાબર છે હવે આપણે આગળ આ કાર્ય પર્યાવરણના જે ડાયમેન્શન્સ છે તમે તમારી સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે એ એનું મહત્ત્વ શું છે એની પહેલાં ચર્ચા કરી લઈએ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ શું છે આનું ધર્મેન્દ્રભાઈ તો આપણે અગાઉ પણ વાત કરી કે કામના કલાકો વધુ ફ્લેક્સિબલ હોય અને ખાસ કરીને એનું મહત્ત્વ તો સૌથી પહેલું મહત્ત્વ તો પ્રોડક્ટિવિટીને વધારવા માટે આ બધી વાત ચાલુ થયેલી અને આ કોન્સેપ્ટ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના વિકાસ સાથે સાથે એન્વાયરમેન્ટલ સાયકોલોજીનું ડેવલપમેન્ટ થયું પર્યાવરણ મનોવિજ્ઞાનની સાથે જ્યારે એન્જિનિયરિંગ ભળ્યું અને એ એન્જિનિયરિંગ સાયકોલોજી અને એન્વાયરમેન્ટલ સાયકોલોજી આ બંનેએ ભેગા થઈ અને એના સંશોધનોના પરિપાક રૂપે જ્યારે એક બાબત સામને આવી કે ભાઈ કર્મચારીને તમે સારું વાતાવરણ પૂરું પાડો સારા સાધનો પૂરા પાડો અથવા તો એના માટે શું ક ધર્મેન્દ્રભાઈ આગળ જતાં એના પર વધુ પ્રકાશ પાડશે એ એ પ્રકાશનું આયોજન હોય એ ઘોંઘાટની વાત હોય એ રંગોની વાત હોય કે એના સિવાય બીજા માનવીય પરિબળોની વાત હોય એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું તો આનું મહત્ત્વ બે લેવલે છે ધર્મેન્દ્રભાઈ હાજી પહેલું મહત્વ એ છે કે દરેક ફેક્ટરીનો માલિક અથવા તો જે કોઈ બોસ હોય છે એને કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવું છે તમારી વાત એકદમ સાચી છે સાહેબ લગભગ ઓગણીસમી સદીના અંત ભાગમાં જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એક તેજી આવેલી જેને આપણે ઔદ્યોગિક વિકાસ કહીએ છીએ એ સમયે ઉદ્યોગપતિઓના મનમાં એવી ધારણા હતી કે જો કર્મચારીઓને વધારામાં વધારે સારી સગવડો આપવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય છે અને એના અનુસંધાનમાં ઉદ્યોગપતિઓએ જે ઇજનેરો છે એ ઇજનેરોનો સંપર્ક કરીને અથવા તો ઇજનેરી શાખા સાથે સંપર્ક કરીને એ કર્મચારીઓને સુખ અને સગવડના સાધનો અથવા તો ઇક્વિપમેન્ટ પૂરા પાડવાનો પ્રયત્ન કર્યો અને લગભગ વીસ પચીસ વર્ષ સુધી આની સારી અસરો અથવા તો વિધાયક અસરો પણ જોવા મળી પણ એક સમય એવો આવ્યો કે બધી જ સગવડો વધારવા છતાં બધા જ પ્રકારની સાધન સામગ્રીને વૈજ્ઞાનિક રીતે ઉત્તમ બનાવવા છતાં ઉત્પાદન વધ્યું નહીં ઇજનેરોના હથિયારો હેઠા પડ્યા એવા સમયે એક નવાજ પરિમાણનો જન્મ થયો જેને આપણે માનવીય પરિવર્ત્યો કહીએ છીએ જેને આપણે માનવીય બાબતો કહીએ છીએ માનવીય બાબતોનો મતલબ થાય કે શારીરિક સુખ અને સગવડોની સાથે સાથે કર્મચારીને કામ કરતાં કરતાં એ કામમાંથી કેટલો સંતોષ મળે છે એ પણ ખૂબ અગત્યની બાબત છે અને એના અનુસંધાનમાં બે બાબતો મહત્વની છે એક તો કોઈ પણ ઉદ્યોગમાં ઉત્પાદન કે કાર્યક્ષમતા બે રીતે વધારી શકાય છે એમાં એક અભિગમ છે જેને આપણે સમય અને ગતિનો અભ્યાસ કહીએ છીએ અને બીજો અભિગમ છે કાર્ય પર્યાવરણમાં બદલાવ લાવવાથી પરિવર્તન લાવવાથી ઉત્પાદન અને ગુણવત્તા કે કાર્યક્ષમતા વધારી શકાય છે પણ સમય અને ગતિનો અભ્યાસ જેને અંગ્રેજીમાં આપણે ટાઈમ એન્ડ મોશન સ્ટડી સ્ટડીઝ કહીએ છીએ એમાં કાર્ય પર્યાવરણનું આખું માળખું આખું સ્વરૂપ બદલાઈ જાય છે જેને આપણે કહીએ કે સાંગોપાંગ પરિવર્તન આવી જાય છે જ્યારે જે બીજો અભિગમ છે કાર્ય પર્યાવરણ બદલવાથી ગુણવત્તા ઉત્પાદન અને કાર્યક્ષમતા વધારી શકાય છે એમાં કાર્ય પર્યાવરણના અમુક પરિબળોને જ આપણે પરિવર્તિત કરીને કર્મચારીના પરફોર્મન્સને વધારવાનો પ્રયત્ન કરીએ છીએ હવે ધર્મેન્દ્રભાઈ એવા કયા પરિબળો છે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું જેને કાર્ય પર્યાવરણના ડાયમેન્શન્સ પણ કહેવામાં આવે છે અને ત્યાર પછી આજે આપણે એક બે ડાયમેન્શન્સ ઉપર જેમાં ભૌતિક પરિબળો ઉપર ચર્ચા કરીશું પ્રકાશ છે રંગનું આયોજન છે અને ઘોંઘાટ અને છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો જે સાહેબે માનવીય સંબંધોની મનો પરિબળોની વાત કરી તો એન્વાયરમેન્ટલ ડિઝાઇન જે કામના સ્થળની છે લાઇટિંગ એર ક્વોલિટી અને જનરલ એટમોસ્ફિયર ઓફ ધી વર્ક એરિયા તો પ્રકાશ આયોજન તમે જોઈ શકો છો શુદ્ધ હવા અને સામાન્ય વાતાવરણ કેવું છે આ આ એક એન્વાયરમેન્ટલ ડિઝાઇનની અંદર કાર્ય પર્યાવરણના પરિમાણની અંદર આવી જાય છે બીજું છે ફેસિલિટીઝ કે કામના સ્થળે રેસ્ટરૂમની વ્યવસ્થા છે કર્મચારીને આરામ કે રેસ્ટ કરવો હોય રિફ્રેશ થવું હોય તો એ માટેનો રૂમ્સ કેટલો સ્વચ્છ છે એની સ્વચ્છતા કેટલી જાળવવામાં આવે છે સ્પેસ કેટલો છે ઈટિંગ એરિયાઝ જેને આપણે કેન્ટીન કે કાફેટ એરિયા કહી શકીએ એ પ્રકારની કેન્ટીન અને રિક્રિએશન ફેસિલિટી એ પ્રકારની કામના સ્થળે કેટલી છે ટૂલ્સ પૂરા પાડવામાં આવે છે કે જે કામના સ્થળે આપવામાં આવે છે આધુનિક છે દાખલા તરીકે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ અત્યારે તો કામના સ્થળે હવે એને પેન્ટિયમ ફોર કોમ્પ્યુટર અને ત્યાર પછીનો કોર ટુ ડ્યુ અને ડ્યુઅલ કોર એવો આઈપ કન્ફિગેશનવાળા કમ્પ્યુટર આપવામાં ન આવે અને જૂના પુરાણા કોમ્પ્યુટરથી એમને કામ કરવાનું હોય ઇન્ટરનેટની કનેક્ટિવિટી બ્રોડબેન્ડની એ સ્પીડ મુજબ ના હોય એને તો એ સમયે એવું બને કે વ્યક્તિને એના જે પરફોમન્સની અંદર જે પ્રકારનું પરફોર્મન્સ જોઈએ છીએ એ પ્રકારનું પરફોર્મન્સ આવી શકે નહીં તો ટૂલ્સનો અર્થ માત્ર અહીંયા પકડ હથોડીને પાવડાને કોદાળીને કે એ એ બધી ટૂલ કિટ કરવાની નથી એના કામ માટે જે કાંઈ ટૂલ્સ જોઈએ છે અને આઈસીટીના ડેવલપમેન્ટ પછી એ જે કાંઈ સોફ્ટવેર અવેલેબલ એના માટે એની પાસે છે જે પ્રકારનું જોઈએ છે એને તો અહીંયા હું માનું ત્યાં સુધી ટૂલ્સની અંદર એ સાધનોની ડિઝાઇનની સાથે એ સાધનો એ કેટલા એને વાપરવા કેટલા કમ્ફર્ટેબલ છે અને સ્પીડ કેટલી આવી શકે છે અને અનુસંધાનમાં હાજી ઢીરા સાહેબ હોર્થોન સ્ટડી હા જે થયા છે એ હોર્થોન સ્ટડીની અંદર એક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો એ કોન્સેપ્ટ છે કે કામ અને જે સાધનો દ્વારા આપણે કામ કરીએ છીએ એ સાધનો આપણી મનો શારીરિક મર્યાદાની અંદર છે કે કેમ કારણ કે આપણું શરીર એ ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે આપણા શરીરને એ કામ કરતાં કેટલી સુવિધા પ્રાપ્ત થાય છે કારણ કે કામદારો આઠ કલાકની પાળીમાં સતત બે પાળી કામ કરતા હોય એવા સંજોગોમાં એના શરીરની મર્યાદાઓ એને નડતી હોય છે અને એ શરીરની મર્યાદાઓને જો દૂર કરવામાં આવે સાથે કર્મચારીને તાલીમ દરમિયાન જ્યારે એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હોય એના તાલીમના સમયગાળા દરમિયાન જો એને યોગ્ય પ્રકારની તાલીમ ન આપવામાં આવી હોય અને એ તાલીમ ન આપવામાં આવી હોય કે અયોગ્ય રીતે આપવામાં આવી હોય એને કારણે